स्टैंडर्ड 12 साइंस सब्जेक्ट आप लोग इंग्लिश यूनिट 2 नो रीड 1 से आप लोग कंटिन्यू छे अनफॉरगेटेबल वॉल्ट डिज्नी बराबर प्रीटास्क कर लीधो छे आपणे ग्लोसरी पण कर लीधा छे एक्सप्लेनेशन करिए छे आपणे ए पण पूर्ण भाग नो पूरो कर लीधो छे हवे पेज नंबर 13 ऊपर जे छे ए सेकंड पेरेग्राफ थी आपणे आगळ स्टार्ट करिए छे लास्ट पेरेग्राफ नी अंदर आपणे जोयुं के પોતાના કાર્યનો પોતાના સાથીઓ પાસેથી અભિપ્રાય મેળવે છે પણ એ રબર સ્ટેમ્પ જેવો ન હોય છે વોલ્ટને ગમે એવું જ તમે બોલો એને નથી ગમતું એમ કે છે કે ભાઈ તો તમે રબર સ્ટેમ્પ બનાવી દો એટલે બધા એક સરખો જ અભિપ્રાય આપો છો એટલે આગળ વધીને વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ દરેક વસ્તુમાં વોલ્ટ પોતાની જાતને ઇન્વોલ્વ રાખતા ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો એક વખત મિકી માઉસ ક્લબ ટીવી શો જે હતો એમાં વાર્તા કહેવાનું ટીવી શો જેને કહે અને એમાં એન્કર હોય અને પ્રશ્ન પૂછે ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ એ બાયસિકલ એમાં જે સ્ટોરી કોન્ફરન્સ ની અંદર જે સ્ટોરીમેન છે વાર્તા કહેનારો છે હાથમાં એક પોઇન્ટર સ્ટીક લઈને એ સમજાવતો જાય છે પડદા ઉપરનું એ જ્યારે એક વાક્ય બોલે છે વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોલ એક વાક્ય બોલ્યો શું બોલ્યો હાઉ ટુ રાઇડ એ બાયસિકલ એના ઉપર બોલે છે અને નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ અને જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવારી કરો એમ કે છે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવારી કરો હી બિગેન શરૂઆત કરી કોણે સ્ટોરી મેને વોલ્ટ સ્ટોપિંગ વોલ્ટ એને અટકાયું ચેન્જ યોર બાયસિકલ ટુ એ બાયસિકલ એમ કીધું ભાઈ યોર બાયસિકલ ના બોલો ખાલી એક બાયસિકલ એમ બોલો એક સાયકલ ઉપર સવારી તમારી સાયકલ ઉપર સવારી તમે કરો એમ નહીં તમારી સાયકલ શબ્દ કાઢો એ કે ચેન્જ યોર બાયસિકલ ટુ એ બાયસિકલ ઇઝ એ રિમેમ્બર અને પછી ઉમેરે છે હોલ્ડ હું ઉમેરે છે યાદ રાખો રિમેમ્બર એવરી કિડ ઇઝ અ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિસ ઓન દરેક બાળક એટલું ખુશ નસીબ નથી હોતું કે એને પોતાની સાયકલ હોય અને આ એ સમયની વાત છે કે જ્યારે સાયકલ છે એક વૈભવી સાધન પરિવહન માટેનું ગણાતું સાયકલ હોવી એક સ્ટેટસ ગણાતું એ સમયની વાત છે એટલે એમ કીધું દરેક બાળક સાયકલ હોવા માટે નસીબદાર નથી હોતું અમુક પાસે જ છે આજે જેમ આપણે એકબીજા પાસેથી સ્કૂટર કદાચ લઈ જઈએ છીએ કે ભાઈ આપો તો મારે કામ છે તમારો સ્કૂટર પડોશી પાસેથી માંગી જાય છે એક સમયે લોકો સાયકલ લેવા માટે આવતા દુકાનોથી સાયકલ ભાડે મળતી કલાક માટે કલાકના ચાર્જ લેખે એ લોકો વસૂલતા કહેવાનો અર્થ એ છે કે ત્યારે પરિવહન માટેનું વૈભવી સાધન ગણાતું લોકો તમારે સાયકલ તમારે ઘેરે હોય તો તમે પૈસાદારમાં તમારી ગણતરી કરી ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડ જે બનાવ્યું પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ દરેક કરતા અલગ એટલે જે કઈ બન્યું તેને દરેક કરતા અલગ હતું બેટર હતું ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ વિઝન અને એનો જે દ્રષ્ટિકોણ હતો વર્લ્ડનો એનો એક જ્વલંત ઉદાહરણ છે એની સ્ટબર્ન ડિટર્મિનેશન અને દ્રઢ નિશ્ચય એટલે મનમાં વિચારી રાખ્યું હતું કે મારે ડિઝનીલેન્ડ બનાવવું ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન ફોર યર્સ વર્ષો પસાર થઈ ગયા છે આ આઈડિયા મનમાં ઘૂમે છે વર્લ્ડ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ એ ન્યુ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક એક એના મનોરંજન પાર્ક બનાવવાનું સ્વપ્ન છે એના મગજમાં સતત એ ડ્રીમ કરે છે જોઈ રાખે છે ઇટ વુડ બી એ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન એને જે ફળદ્રુપ જેને કહેવાય ને ઇમેજિનેશન છે કલ્પનાઓ છે એનો એ ચિતાર છે બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક પણ આ જે એનો આઈડિયા છે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો કલ્પના કરો જ્યારે ક્યાંય એમ્યુઝમેન્ટ પાર્ક જ નહોતો અને એ સમયમાં પૈસાની અછત હતી સાધનોની અછત હતી ત્યારે આવું સ્વપ્ન જોયું ડિઝનીલેન્ડ બનાવવાનું
Even worst kind of amusement, Paul seemed so preposterous that he wouldn't mention it to anyone. હવે એને આ જે ડ્રીમ જોયું એને કોઈને કીધું નહોતું. ફાઇનલ એને જ્યાં લગી બનાવવું કેવી રીતે બનાવવું બધું એના મનમાં નક્કી કરી લીધું. પછી એ કહે છે he just quietly began planning. માત્ર એ પ્લાનિંગ જ કરે રાખે છે. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને દર વખતની જેમ અમોને બધાને ભેગા કરીને અંતે એને ઉત્સાહપૂર્વક જણાવ્યું. Someone asked, કોક કે પૂછ્યું, what, how should the Disneyland look? બોલતા Disneyland તું છે કે જ બનાવવું છે આપણે કેવું લાગશે કેવું દેખાશે પ્રશ્ન પૂછે. Quick came the reply. કેટલો ઉત્સાહી છે તરત જ જવાબ આપ્યો વોલ્ટે. It should look like nothing else on this earth. આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કઈ નહીં હોય એવું આ પાર્ક હશે એવું આ Disneyland હશે. અને પેરિસ જાઓ અને તમે Disneyland ન જુઓ એ કોઈ દિવસ શક્ય જ નથી. એ જોવા માટે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પણ ટૂંકા પડે એમ છે એવડું મોટું છે. જેમ આપણે બોમ્બે પાસે સૌ પ્રથમ ભારતનું જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલું છે નામ તો તેનો ભૂલી ગયો છું એસલ વર્લ્ડ. હા એ એસલ વર્લ્ડ જે છે એને આખું જોતા એક દિવસ લાગે છે તો આ Disneyland ને જોતા તો અઠવાડિયું લાગે. લોકો જાય છે ત્યાં બધી સગવડતાઓ છે અને તમે પરિકથામાં જે તમારી કલ્પના દ્રષ્ટિ અંદર જે વસ્તુ છે એ ત્યાં સાક્ષાત્કાર થાય. Predictably, we had trouble raising money. અનુમાન મુજબ પૈસા ભેગા કરો આવડું મોટું બનાવું છે પૃથ્વી ઉપર ક્યાંય ન હોય એવું જાણે સ્વર્ગ બનાવું છે. પૈસા તો જોઈએ છે અને એ જેના અનુમાન મુજબ મોટી મુશ્કેલી છે. બટ Disneyland did open in July 1955. જો પૈસાની તંગી હતી છતાંય બનાવ્યું અને ઓપન ક્યારે કર્યું July 1955 1955 માં ભારત આઝાદ થયો એના થોડા જ વર્ષો બાદ. કલ્પના કરો ત્યારે આપણી સ્થિતિ કેવી હતી અને ત્યારે પેરિસમાં Disneyland બન્યો. Since the first day, millions of people have flocked to see the unique creation of world's imagination. લાખો લોકો એમ કહે છે પહેલે દિવસે જયારે ખુલ્લું ત્યારે એને જોવા માટે વર્લ્ડનું ઇમેજિનેશન કલ્પના શક્તિને જોવા માટે પધારેલા. લાઈક એ કિડ વિથ એ ન્યુ ટોય ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ વર્લ્ડ યુઝ ટુ વાન્ડર થ્રુ ધ પાર્ક્સ ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. લોકો જે ફરતા હતા જે વાક્ય કેવું આવ્યું છે લાઈક એ કિડ વિથ એ ન્યુ ટોય એક બાળક છે નવા રમકડા સાથે જેમ રમતો હોય બાળકને નવું રમકડું આપે બહુ ગમે એને મૂકે ને રાતે સુવે તો ભેગું રાખે. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ આ એક જગતને માટે એક સૌથી મોટું રમકડું જગતના લોકો માટેનું સૌથી મોટું રમકડું એમ કે છે. વોલ્ટ યુઝ ટુ વાન્ડર થ્રુ ધ પાર્ક આ બધા લોકોની સાથે વોલ્ટ પણ પોતાના પાર્કમાં ફરે છે. કેવી રીતે ફરે છે સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ બીજા ટુરિસ્ટ જેમ આનંદથી આ બધું જોતા હોય છે વોલ્ટ પણ રાજી થાય છે આનંદથી જુએ છે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. અતિ સફળ થયું Disneyland. Dramatic એમ કે છે about face in the Disney fortunes. એક કહે ને કે નસીબ ખુલી ગયા એના. યે સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ પરંતુ આ સફળતા એને સફળતા એને બદલી શકી નહીં એ તો એવા ને એવા રહ્યા છે એમ કે છે. તો અહીં સુધી આપણે રાખશો અને તમને હોમવર્ક આપીશ પછી નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈને પૂરું કરશું. તો હોમવર્ક તમારું છે આપણે યુનિટ ટુ અને રીડ વન અનફર્ગેટેબલ વર્ડ બ્રિજની કરીએ છીએ એ વન ટાઈમ તમારે રીડ કરવાનું છે. એક વખત વાંચો
અને ઇમેજિનેશન કલ્પના શક્તિ હું છે માણસ એમ કે ને હકીકતે જે વ્યક્તિ વિચારતો હોય કલ્પનાઓ દોડાવતો હોય એ કલ્પનાઓને મૂર્તિમંત સ્વરૂપ આપી શકે એક પોતાની કલ્પનાઓને સાકાર કરે જેને કલ્પના જ નથી કરી હું સાકાર કરે એ તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સ્વીકારે નવું સર્જન ના કરે પાઠ વાંચો અને ઇમેજિનેશન ને ખાસ ખ્યાલમાં રાખો તો ઓકે બોયસ એન્ડ ગર્લ્સ હેવ અ ગુડ ડે